अरब सागर में सर्जायेलो वावाजोडुं बिपरजोय अंते गुजरात ना दरिया कांठे टकराई गयुं छे, जेने लईने कच्छ सौराष्ट्र सहित उत्तर गुजरात में भारे पवन साथे वरसाद वरसी रह्यो छे। त्यारे हवे बनासकांठा में भारे पवन साथे वरसाद शुरू थई गयो छे। त्यारे वाव तालुकाना 22 गामो हाई एलर्ट पर छे। परिस्थितिने जोता वाव तालुकाना मावसरी, मीठा विचार, दय्यप, असरावास, असारा गाम, राधा नेसरा, कुंडालिया, चौथर नेसरा, चंदनगढ़, राचेना, बुकड़ा जेवा गामों में काचा मकानों तेमज खेतरमां पतरावाळा मकानमां रहेता कुल 1800 थी वधु लोकोने तंत्र द्वारा बनावेला शेल्टर होममां मोकली आपवामां आवे छे। ज्यां वाव तालुका विकास अधिकारी तेमज वाव मामलदार सहितना अधिकारीओ स्थळांतर करायेला लोकोने रहेवा तेमज जमवानी व्यवस्था करी रूबरू मुलाकात करी समीक्षा करी हती, जेमां शेल्टर होममां आरोग्यनी टीम पण व्यवस्था करवामां आवी हती, जेमां जवाबदार तंत्र साथेनी टेलिफोनिक वातचीतमां कोई मालहानी के जानहानि थई न होवानुं जाणवा मळता લોકોએ આશ્ચર્ય અનુભવ્યો હતો। આગામી 24 કલાકમાં બિપરજોય વાવાઝોડાની આગાહીના ભાગરૂપે વાવ તાલુકામાં ખૂબ જ ભારે વરસાદ અને પવનની આગાહી કરવામાં આવેલી છે। તો વહીવટી તંત્ર તરફથી અત્યાર સુધી ઘણા ખરા લોકો જેઓના કાચા મકાન હતા, છાપરાવાળા મકાન હતા, તેઓને શેલ્ટર હોમ્સ અને તેઓના અન્ય તાલુકામાં કે ગામમાં કોઈ સગા હોય તેમના ત્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। પરંતુ હવે પછીના 24 કલાક ખૂબ જ અગત્યના હોય અને વરસાદ અને વાવાઝોડાની ખૂબ આગાહી હોય, હજુ પણ જે લોકો છાપરાવાળા કે કાચા મકાનોમાં રહેતા હોય તેઓને વહીવટીતંત્ર તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે કે તાત્કાલિક હવે તેમની ગામની શાળામાં બનાવેલા શેલ્ટર હોમ્સ અથવા તો અન્ય સગા સંબંધીના પાકા મકાનમાં તાત્કાલિક સ્થળાંતર કરી લે એવી તંત્ર તરફથી સૌને ખાસ અપીલ કરવામાં આવે છે। બનાસકાંઠાના ડીસા તાલુકામાં બિપરજોય વાવાઝોડાના કારણે બીજા દિવસે પણ નુકસાનની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ડીસા તાલુકાના તાલેપુરા ગામે આજે વહેલી સવારે વાવાઝોડાને પગલે જોરદાર પવન ફૂંકાવ્યો હતો। ત્યારે વાવાઝોડાની અસરથી ખેતરમાં રહેતા કરશનભાઈ પ્રજાપતિના તબેલાના શેડના પતરા હવામાં ઉડવા લાગ્યા હતા। સિમેન્ટના 25-30 જેટલા પતરા હવામાં ઉડીને ભેંસો પર પડતા એક ભેંસને ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાના પગલે પશુપાલક સહિત આજુબાજુના ખેડૂતો દોડી આવ્યા હતા। વાવાઝોડું રોકાયા બાદ પશુપાલક સહિત આજુબાજુના ખેડૂતોએ ટુકડા થયેલા સિમેન્ટના પતરાઓને સાઈડમાં ઢગલો કરી ભેંસને તબેલામાં ખેતરમાં છોડી મૂકી હતી, જ્યારે ઈજાગ્રસ્ત ભેંસને સારવાર માટે તજવીજ હાથ ધરી હતી। આ ઘટનાના કારણે પશુપાલકની અંદાજિત 1 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે। વાવાઝોડાના પગલે ઠેર ઠેર થઈ રહેલા નુકસાનના કારણે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો ભયભીત થયા છે। અંદાજિત 60-70 હજારનું નુકસાન થયું છે। એક ગેસને પણ લીમડો પડવાથી, એની ડાળી પડવાથી ને બહુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, અને આગળ વાવાઝોડાને એટલે ઘરના આગળના પતરા અને નળિયાને થોડું નુકસાન થયું હતું, અને સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ બિપરજોયના કારણે જે નુકસાન થયું છે તેમાં મને થોડીક સહાય કરશો, તેથી મને થોડીક રાહત મળે તેથી મારી સરકારશ્રીને નમ્ર વિનંતી। બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ અસર જોવા મળી રહી છે, જેમાં બનાસકાંઠામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે કાંકરેજ તાલુકામાં બપોરથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ અનેક વિસ્તારમાં પવનના કારણે પતરાના શેડ ઉડવાના બનાવો જોવા મળ્યા હતા। ત્યારે આજે પણ પવન અને વરસાદના કારણે અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। ત્યારે આજે વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન થવાના બનાવો સામે આવ્યા નથી। ત્યારે અત્યારે સુધી થરા નગરપાલિકા 113 લોકોનું અને ગ્રામીણ વિસ્તારમાં 53 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો બીજી બાજુ તંત્ર પણ ખડે પગે જોવા મળી રહ્યું છે। વાવાઝોડાના કારણે સેન્ટ્રલ હોમ બનાવવામાં આવ્યો છે। આજે ભરત દરજી કાંકરેજ મામલદારે તમામ ખબર અંતર તેમજ ખાવા પીવા અંગે જાત તપાસ કરી હતી, ત્યારે વહીવટી તંત્રનો લોકોએ પણ આભાર માની રહ્યા છે।
ગુજરાતના દરિયા કિનારે ટકરાયેલા બિપરજોય વાવાઝોડાના પગલે આગામી સમયમાં બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ થરાદ સુઈગામ અને ભાભર પંથકમાં અનરાધાર વરસાદની શક્યતા છે, જેને પગલે વિધાનસભાના અધ્યક્ષશ્રી અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી સરહદી વિસ્તારની પ્રજા વચ્ચે સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। વાવાઝોડાના કારણે ઓછામાં ઓછું નુકસાન થાય અને લોકો કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર અને સ્થાનિક સંસ્થાઓના આગેવાનો સાથે મળી સતત કામ કરી રહ્યા છે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આજે થરાદના શેલ્ટર હોમની મુલાકાત કરી હતી, જેમાં સ્થળાંતર કરાયેલા સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો। જ્યારે શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયેલા લોકો માટે ઉભી કરવામાં આવેલી સુવિધા વિશે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી, જે બાદ સરહદી વિસ્તારમાં જે લોકો શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરતી સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ કરી હતી। સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સેવા યજ્ઞની કામગીરી તેમણે બિરદાવી હતી, જ્યારે આગામી સમયમાં વરસાદ વધુ થાય તો તકેદારી રાખવા તેમજ લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી તકેદારી રાખવાનું સૂચન કર્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે, જેથી તકેદારી રાખવી જરૂરી છે। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તાલુકા મથકે આરોગ્યથી લઈને તમામ વિભાગોની ટીમ બનાવવામાં આવી છે। રેલ નદીના પટ વિસ્તારમાં આવેલા ગામ લોકોએ પણ સાવચેતી રાખવી જોઈએ। કોઈ પણ પ્રકારની મુશ્કેલી માટે વહીવટી તંત્રની ટીમો બનાવી સ્ટેન્ડ ટુ છે, ત્યારે કોઈ પણ લોકોએ ગભરાવાની જરૂર નથી। વાવાઝોડું રૂપી આ આફત એકબીજાના સહકાર આપી મદદરૂપ બનીએ। શહેરની તમામ અને તાલુકાની ભગીની સંસ્થાઓને હું અભિનંદન આપું છું કે તમામ આદેશ પરિવારના મંદિરમાં સંઘ અને ભગીની સંસ્થાઓ સાથે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈને સેવાનું કામ હાથ ઉપર લીધું છે। સરકારી તંત્ર સાથે પણ સતત કોર્ડિનેશન કરીને ક્યાં કઈ બાબતની જરૂરિયાત છે તેવું કામ અહીંના શ્રેષ્ઠીઓ, અહીંના સમાજ જીવનના પ્રતિષ્ઠિત માણસો, બધા લોકો ગમે તે વ્યવસાય ધંધો કરતા હોય તો પણ પોતે આવીને સેવાના કામમાં બધા જે જોડાયા છે હું તમામને હૃદયથી અભિનંદન આપું છું। આજે જેટલા શેલ્ટર હોમમાં છે એ લોકોને ભોજનની વ્યવસ્થા, ગરમ ખાવાનું મળી રહે એ માટેની ચિંતા સતત કરી રહ્યા છે। હું પુનઃ એમને બધાને, આખી ટીમને, કામમાં સાથે જોડાયેલા બધા મિત્રોને હૃદયથી અભિનંદન। 4 વાગ્યા પછી વધારે વરસાદ આવવાની શક્યતાઓ અને વધારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત માટે છે। વાવાઝોડું ત્યાં કચ્છમાં પૂરું થઈ ગયું છે એવું સમજીને અહીંયા બેફિકરાઈ ન રાખીએ। આજની રાત અને કાલે બપોર સુધીનો સમય એ વધારે વરસાદ અને પવન સાથેના વરસાદની શક્યતા છે। પાણીના જે વહેણ હોય ત્યાં પણ એનાથી દૂર રહેવું જોઈએ, કેમ કે વધારે વરસાદ આવે અને ન ધારેલો વરસાદ પડવાની પણ શક્યતા દેખાઈ રહી છે। મારી તમામ પ્રજાજનોને વિનંતી, ખાસ કરીને રેલ નદીના વિસ્તારમાં જે લોકો રહે છે એમને મારી આગ્રહભરી વિનંતી કે જો રાજસ્થાનમાં વધારે વરસાદ થશે એનો તો ત્યાંથી પણ પૂર આવવાની શક્યતાઓ રહેલી છે, તો એ બાબતમાં પણ બધા જાગૃત રહે। સેવા કામ કરતી તમામ સંસ્થાઓને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જિલ્લા વહીવટી તંત્રએ દરેક મામલતદાર અને પ્રાંત ઓફિસ કક્ષાએ એક એક ટીમ બનાવી છે। ગઈકાલે જીબી, આરએનબી, ફોરેસ્ટ આ બધા અને પોલીસ તંત્ર એ બધાની સાથેની એક કોર્ડિનેશનની ટીમ બનાવી છે। જ્યાં જેવી જરૂરિયાત ઊભી થાય એવી પ્રાંત કક્ષાએ પ્રાંત અધિકારી અને મામલતદાર કક્ષાની એક એક ટીમ, મામલતદાર અને એની સાથેની એક ટીમ, એ સિવાય પશુને કોઈ મુશ્કેલી પડે તો એના માટેની પણ એક ડૉક્ટરની વેટરનરીની ટીમ અને જિલ્લા પંચાયતનો હેલ્થનો ડિપાર્ટમેન્ટ, ડિલિવરી કે એવો કોઈ પ્રસંગ હોય તો એમને હોસ્પિટલથી બિલકુલ નજીક કઈ રીતે રાખવા, તો આ બધું એક કોર્ડિનેશન માઇક્રો લેવલ ઉપર કર્યું છે। મને ભરોસો છે કે જે પ્રમાણેનું પ્લાનિંગ અને તૈયારીઓ કરી છે એ પ્રમાણે ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેવું થશે।